નમસ્કાર મિત્રો સ્વાગત છે ચેનલ નકો મરીશની અંદર ગુજરાત સરકારની નવી સાત યોજનાઓ છે મિત્રો શરૂ થઈ છે ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ ઉપર રૂપિયા દસ હજારથી લઈને પિંચોતેર હજાર રૂપિયા સુધીની સબસિડી છે આ યોજનામાં આપવામાં આવે છે તો ખાસ કરીને આ યોજનાની સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવી એની પહેલા અમારી ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલ એ સબસ્ક્રાઈબ કરી અને ઘંટડીનું નિશાન છે સાથે સાથે પ્રેસ કરવાનો ભૂલતા નહીં મિત્રો આજના વિડીયોની અંદર વાત કરીએ ગુજરાત સરકારની નવી સાત યોજનાઓ છે મિત્રો શરૂ થઈ છે આના ફોર્મ છે મિત્રો ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ ઉપર ભરાઈ રહ્યા છે જાણીએ તેની વિગતવાર માહિતી આપણે જાણીએ કઈ કઈ યોજનાઓ આવી છે સાત યોજનામાંથી પેલી યોજના છે મહિલા સમૃદ્ધિ યોજના જેનું સૂટ નામ છે એમ એસ વાય યોજના ત્યારબાદ છે માઇક્રો ક્રેડિટ ફાઇનાન્સ યોજના જે એમ એફ યોજના આવી છે ત્રીજી જે યોજના આવી છે મહિલા અધિકારતા યોજના આ એટલે કે યોજના છે એમ એ વાય યોજના ત્યારબાદ મિત્રો ચોથી યોજના આવી છે ગાર્બેજ ડિસ્પોઝલ વ્હીકલ માટેની એક યોજના છે ત્યારબાદ પેસેન્જર ઓટો રિક્ષા માટેની યોજના છે ત્યારબાદ ડેરી યુનિટ એટલે કે પશુપાલન માટેની યોજના છે અને ત્યારબાદ જીપ કે ટેક્સી ખરીદવી હોય તો એના માટે સરકાર તરફથી છે સહાય આપવામાં આવે છે તો ટોટલી સાત યોજનાઓ છે મિત્રો સરકાર તરફથી નવી શરૂ થઈ ગઈ છે હવે યોજનાનો ઉદ્દેશ શું છે કે આ યોજના છે મિત્રો રાજ્યના સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને સ્વરોજગારી પૂરી પાડવાના હેતુથી છે ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા સફાઈ કામદાર અને તેઓના આશ્રિતજનોને આ યોજનાનો લાભ છે આપવામાં આવે છે મિત્રો એના માટેની ઓનલાઈન અરજીઓ છે મંગાવવામાં આવેલી છે મિત્રો હવે આ યોજનાની અંદર સબસિડી સહાય કેટલી મળવાપાત્ર થશે કે આ યોજનામાં છે રાજ્ય સરકાર તરફથી એક યુનિટ કોસ્ટ છે એની મર્યાદામાં રહી અને ઓછામાં ઓછી રૂપિયા દસ હજારથી લઈને વધુમાં વધુ પંચોતેર હજાર રૂપિયાની સબસિડી છે આ યોજનાની અંદર આ સાથે યોજનામાં તમને મળવાપાત્ર થશે હવે યોજનાની પાત્રતા શું રહેશે અરજદાર છે મૂળ ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ અને સફાઈ કામદાર તેમના આશ્રિતો તેથી આવા વ્યક્તિને છે લોન માટે છે સહાય મળવા પાત્ર થશે અરજદાર છે મિત્રો સફાઈ કામદાર અને તેના આશ્રિતોની ઉંમરની જાહેરાત છે એ તારીખે અઢાર વર્ષથી લઈ અને પચાસ વર્ષથી વધારે ન હોવી જોઈએ નિયત સંખ્યા કરતાં જો વધારે અરજીઓ મળેલી હશે તો તેવા કિસ્સાની અંદર લાભાર્થીની પસંદગી માટે છે ડ્રો પદ્ધતિ કરવામાં આવશે એટલે કે એની અંદર સિલેક્શન કરવામાં આવશે કોને અરજી આપવામાં આવશે અને બીપીએલ વિધવા ત્યાગતા વિકલાંગ આવશ્યક મર્યાદાને ધ્યાનમાં લઈ એને અગ્રણતા આપવામાં આવશે ત્યારબાદ મિત્રો અરજદાર કે તેમના કુટુંબના સભ્યની આ નિગમની સરકારની કોઈપણ યોજના હેઠળ અગાઉ ધિરાણ મેળવેલ ન હોય તેવા અરજદારોને જ આ અરજીની અંદર છે જાહેરાત કરી શકશે ત્યારબાદ મિત્રો વાહન માટે અરજી કરનાર જાહેરાત ની તારીકે વાહન ચલાવવાનું લાયસન્સ છે એવું જરૂરી છે લોન મેળવ્યા બાદ છે લાભાર્થી નિગમ દ્વારા નિયત કરેલા સમય મર્યાદાની અંદર છે વસૂલાતની રકમ છે ભરેલી હશે તેવા લાભાર્થીઓને નિયમ અનુસાર છે સબસિડી મળવા પાત્ર થશે મિત્રો ત્યારબાદ મિત્રો હવે કેટલી કેટલી સહાય મળશે તો કે મહિલા સમૃદ્ધિ યોજનાની અંદર સાઠ હજાર રૂપિયાની સહાય મળશે માઇક્રો ફાઇનાન્સ જે યોજના છે તેમાં સાઠ હજારની સહાય મળશે મહિલા અધિકારતા યોજના છે તેમાં એક લાખની સહાય મળશે ત્યારબાદ ગાર્બેજ ડિસ્પોઝલ વ્હીકલ છે એના માટેની છ લાખ રૂપિયાની સહાય મળશે પેસેન્જર ઓટો રિક્ષા માટે બે લાખની સહાય મળશે ડેરી પશુપાલન યુનિટ માટે એક લાખની સહાય મળશે અને જીપ અને ટેક્સી ખરીદવા માટે છે મિત્રો રૂપિયા આઠ લાખની સહાય મળવા પાત્ર થશે આ યોજનાની અંદર ફોર્મ ભરવાની તારીખની અંદર વાત કરીએ તારીખ એક અગિયાર બે હજાર એકવીસથી થી લઈને પંદર અગિયાર બે હજાર એકવીસ સુધી છે નિગમની વેબસાઇટ જે ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ ઉપર ફોર્મ ભરાઈ રહ્યા છે હવે તમને અહીંયા બતાવું છું મિત્રો કે અહીંયા ટોટલી સાત યોજનાઓ શરૂ છે એની યુનિટ કોસ્ટ જે અંદાજિત યુનિટ પણ અહીં આપેલા છે સાહીઠ હજારની એમાં વ્યાજનો દર છે ચાર ટકાનો રહેશે ને પંદર અગિયાર બે હજાર એકવીસ સુધી છે આમાં તમે ફોર્મ ભરી શકો છો પછી માઇક્રો ક્રેડિટ ફાઇનાન્સ યોજના છે એમાં પાંચ ટકા વ્યાજનો દર રહેશે મહિલા અધિકારતા યોજના છે તેમાં પાંચ ટકા રહેશે અને બાકીની જે ટોટલી ચાર યોજના છે જે ગાર્બોજ ડિસ્પોઝલ વ્હીકલ માટેની પેસેન્જર ઓટો રિક્ષા માટે ડેરી યુનિટ અને જીપ ટેક્સી માટે એમાં છ ટકા રહેશે અને આના ઉપર તમને પિંચોતેર હજાર સુધીની સબસિડી છે એ મળવાપાત્ર થશે આ યોજનાની અંદર તમે લોન લેશો તો જે પ્રમાણે એની યોજના હશે એ પ્રમાણે તમને એની સરકાર તરફથી રૂપિયા દસ હજારથી લઈ અને પિંચોતેર હજાર રૂપિયા સુધીની સહાય છે તમને આની અંદર વધારાની આપવામાં આવશે બાકી આ તમારા વ્યાજનો દર છે ભરવાનો રહેશે ઓનલાઈન ભરવાની છેલ્લી તારીખ છે પંદર અગિયાર બે હજાર એકવીસ સમાજ કલ્યાણની વેબસાઇટ ઉપર આલા યોજનાના ફોર્મ ભરાઈ રહ્યા છે તો વિડીયોને લાઈક કરીને તમારા તમામ મિત્રો સુધી શેર કરી દેજો ગુજરાત સરકારની તમામ યોજના આજી ચેનલના માધ્યમથી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને ઘંટડીનો નિશાન સાથે સાથે પ્રેસ કરવાનો ભૂલતા નહીં મિત્રો મિત્રો વધુ માહિતી માટે અમારી આ ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લ્યો ખેડૂતો અને ગુજરાત સરકારની તમામ યોજના આજે જ મેળવવા માટે આ રેડ બટન દેખાય છે સબસ્ક્રાઇબ કરો તેને સબસ્ક્રાઈબ કરો અને જ્યાં બેલ આઇકોન પ્રેસ થઈ રહ્યું છે તેને પ્રેસ કરવાનો ભૂલતા નહીં